नमस्ते विद्यार्थी मित्रों, श्री नवीन शिक्षण संकुल डीमन आणि ऑनलाइन एजुकेशन नी YouTube चैनल मा आपनो स्वागत छे। आपणे जे भूगोल विषय मा नवमो पाठ જોઈ રહ્યા હતા, કુદરતી સંસાધનો એટલે કે નેચર રિસોર્સિસ, એની અંદર આપણે છે સંસાધન એટલે શું, કે આપણે સંસાધનનો વિકાસ અને સંસાધનોનું વર્ગીકરણ કર્યું હતું। ત્યાર પછી કે જળ સંસાધન વિશે માહિતી મેળવી હતી, અને ત્યાર પછી છે ખનિજ સંસાધન વિશે માહિતી મેળવી હતી। આજે આપણે છે સાગરીય સંસાધન વિશે માહિતી મેળવવાની છે, કે સાગરીય સંસાધન એટલે શું, બરોબર, અને સાગર સંસાધનનું વર્ગીકરણ અને સાગરીય સંસાધન સાથે સંકળાયેલી સમસ્યાઓ અને તેના ઉકેલો। સાગરીય સંસાધનને ઇંગ્લિશની અંદર સી રિસોર્સિસ કહેવાય, એને ઇંગ્લિશની અંદર સી રિસોર્સિસ કહેવામાં આવે છે, અને કુદરતી સંસાધન એટલે કે નેચર રિસોર્સિસ। કુદરતી સંસાધન એટલે કે એવા સંસાધનો કે પૃથ્વી ઉપર મળી આવતા વિવિધ કુદરતી પદાર્થો જે જૈવિક કે અજૈવિક હોય તેનો ઉપયોગ છે માનવી પોતાના વિકાસ માટે કરે એવા બધા જ કુદરતી તત્વોનો છે એ કુદરતી સંસાધનો કહેવામાં આવે છે। ત્યાર પછી કુદરતી સંસાધનમાં આપણે છે વર્ગીકરણ જોઈ તો કે ચાર પ્રકાર પાડવામાં આવે બેટા। કુદરતી સંસાધનના વર્ગીકરણને ચાર પ્રકાર પાડવામાં ક્યાં ક્યાં, એક તો માલિકીના આધારે, એક તો પુનઃપ્રાપ્યતાના આધારે, વિતરણના આધારે અને ઉપયોગના આધારે, એમ ચાર પેટા પ્રકાર છે કુદરતી સંસાધનના વર્ગીકરણના આધારે પાડવામાં આવે છે। ત્યાર પછી મુખ્ય સંસાધનમાં છે છ પ્રકાર જોયા હતા આપણે, એક તો જળ સંસાધન, ત્યાર પછી ખનિજ સંસાધન, પશુ સંસાધન, સાગરીય સંસાધન, માનવ સંસાધન, એવા છ પેટા પ્રકાર જોયા હતા। એમાંથી આજે આપણે છે સાગરીય સંસાધન વિશે ભણવાનું છે, એટલે કે સી રિસોર્સિસ। સાગરીય સંસાધન એટલે કે સી રિસોર્સિસ, જેને ઇંગ્લિશની અંદર સી, સી એટલે કે સમુદ્ર, રિસોર્સિસ એટલે કે સંસાધન, સાગરીય સંસાધન। સાગર એટલે કે સમુદ્ર, દરિયો, એને સાગર કહેવામાં આવે છે। તો આપણે જોઈએ કે સાગરીય સંસાધન એટલે શું, તો એની વ્યાખ્યા જોઈએ, એની ડેફિનેશન જોઈએ આપણે। મહાસાગરો અને તેના તળિયા સાથે સંકળાયેલા જૈવિક અને અજૈવિક જૈવિક અને અજૈવિક સંસાધનને સાગરીય સંસાધન કહેવામાં આવે છે। મહાસાગરો અને તેના તળિયા સાથે સંકળાયેલા જૈવિક અને અજૈવિક સંસાધનને સાગરીય સંસાધન કહેવામાં આવે છે। કોઈ પણ સમુદ્ર હોય તો સમુદ્ર અને સમુદ્રના તળિયા સાથે સંકળાયેલા જૈવિક અને અજૈવિક પદાર્થો હોય તો એ જૈવિક અને અજૈવિક પદાર્થોને છે સાગરીય સંસાધન કહેવામાં આવે છે। આ છે એની ડેફિનેશન એટલે કે વ્યાખ્યા। હવે જૈવિક અને અજૈવિક હું મેં તમને કીધું ને કુદરતી સંસાધનો વિશે મને વ્યાખ્યા આપી તારે ડેફિનેશન આપી હતી કુદરતી સંસાધનની, કે નેચર રિસોર્સિસ નીચો છે કે શું, વોટ ઇઝ મીનિંગ ઓફ નેચર રિસોર્સિસ એટલે કુદરતી સંસાધન એટલે શું, તો કે પૃથ્વીની સપાટી ઉપર મળી આવતા વિવિધ પદાર્થો અથવા તો વિવિધ કુદરતી પદાર્થો કે જેનો ઉપયોગ માનવી પોતાના વિકાસના કાર્યો માટે કરે તો એવા બધા જ કુદરતી તત્વોને છે સંસાધન કહેવામાં આવે છે, એટલે કે કુદરતી સંસાધન કહેવામાં આવે છે, જેને ઇંગ્લિશની અંદર નેચર રિસોર્સિસ કહેવામાં આવે છે। ઈ નેચર રિસોર્સિસ એટલે કુદરતી સંસાધનો છે, કયા તત્વોના બનેલા હતા, જૈવિક અને અજૈવિક તત્વોના બનેલા હતા। એ રીતના સાગરીય સંસાધનની અંદર જે સાગરીય સંસાધન છે એ સાગરીય સંસાધન પણ છે બે તત્વોના બનેલા છે, કયા કયા, તો કે જૈવિક અને અજૈવિક। જૈવિક એટલે કે એવા તત્વો કે જેની અંદર સેન્સ હોય, એટલે સંવેદના હોય, સેન્સિટિવ હોય, જે તાપ તડકણ વરસાદનો અનુભવ કરી શકે તેવો હોય, જે પોતાની ક્રિયા પોતાની જાતે કરતા હોય એવા બધા જ પદાર્થો છે જૈવિક સંસાધનની અંદર આવે। ત્યારે અજૈવિક સંસાધન એટલે કે એવા સંસાધનો કે જે પોતાની ક્રિયા પોતાની જાતે કરતા ન હોય, બીજાના ઉપર નિર્ભર હોય, બરોબર,
સેવા સંસાધન છે અજૈવિક સંસાધન હોય એટલે કે એની અંદર સેન્સ હોતો નથી એ એનર્જી હોય એને રાખવાનું વહન થતું નથી એટલે અજૈવિક સંસાધન કહેવાય કે એ પોતાની ક્રિયા છે પોતાની જાતે કરતા નથી એટલે કે સજીવ અને નિર્જીવ એવા બે પદાર્થો છે સાગરીય સંસાધન ની અંદર સમાવેશ થાય છે ફરી વખત સંસાધન એટલે શું એટલે સંસાધન એટલે શું તો કે મહાસાગરો અને તેના તળિયા સાથે સંકળાયેલા મહાસાગરો અને તેના તળિયા સાથે સંકળાયેલા જૈવિક અને અજૈવિક પદાર્થો કે જેને છે સાગરીય સંસાધન કહેવામાં આવે છે હવે આપણે જોઈએ સાગરીય સંસાધનનું વર્ગીકરણ તો આપણે જોયું સાગરીય સંસાધન એટલે શું હવે આપણે જોવાનું છે સાગરીય સંસાધનનું વર્ગીકરણ તો સાગરીય સંસાધનનું વર્ગીકરણ છે ત્રણ પેટામાં કરવામાં પડવું હોય એક તો સાગરીય જૈવિક સંસાધનો ત્યાર પછી સાગરીય ખનિજ સંસાધન અને સાગરીય ઊર્જા સંસાધન બરોબર એકના છે ત્રણ પેટા પ્રકારની અંદર છે સાગરીય સંસાધનને સાગરીય સંસાધનને વર્ગીકૃત કરવામાં આવે છે સાગરીય સંસાધન એટલે શું આપણે જોયું કે મહાસાગરો અને મહાસાગરોના તળિયા સાથે સંકળાયેલા જૈવિક અને અજૈવિક સંસાધનોનો છે સાગરીય સંસાધન કહેવામાં આવે છે આ વ્યાખ્યાના આધારે છે સાગરીય સંસાધનને ત્રણ પેટા વિભાગમાં વર્ગીકૃત કરવામાં આવે છે પહેલું છે સાગરીય જૈવિક સંસાધન સાગરીય ખનિજ સંસાધન અને સાગરીય ઊર્જા સંસાધન હવે જૈવિક સંસાધન એટલે કે વ્યાખ્યામાં આપણે ડેફિનેશનમાં જોયું કે સાગરના તળિયે મહાસાગર અને મહાસાગરના તળિયે સંકળાયેલા જૈવિક અને અજૈવિક પદાર્થો તો સંસાધન છે સાગરીય સંસાધન કહેવામાં આવે છે તો સાગરીય જૈવિક સંસાધન જૈવિક સંસાધન એટલે કેવા સંસાધનો કે જે સજીવ હોય જેની અંદર સેન્સ રહેલું હોય જે પોતાનો ગ્રોથ છે પોતાને ઉછેરવાની તો કોઈની પોતાની ક્રિયા છે પોતાની જાતે કરતું હોય એવા બધા સંસાધનો છે જૈવિક સંસાધનની અંદર આવે ટૂંકમાં કેવું જરૂર થઈ શકે કે જે સંસાધન છે એની અંદર આત્મા રહેલો હોય એટલે કે લિવિંગ હોય બરોબર છે જીવિત હોય તો એવા બધા તત્વો છે જૈવિક સંસાધન અંદર આવે તો મહાસાગર હોય તો મહાસાગરના તળિયે તમને ખબર છે કે પૃથ્વી સપાટી અંદર નથી જોવા મળતા એવા બધી એની કરતા વધારે સજીવ સૃષ્ટિ થઈ સમુદ્રની અંદર જોવા મળે છે એટલે કે દરિયાની અંદર જોવા મળે છે જેટલા પ્રાણીઓ પૃથ્વી સપાટી પર જોવા મળે એની કરતા વધારે પ્રાણી એની કરતા 10 ગણા જાતિ વાળા પ્રાણીઓ છે સમુદ્રના તળિયે જોવા મળે છે પૃથ્વી સપાટી પર જે કઈ વનસ્પતિ જોવા મળે એના કરતા 10 ગણી વનસ્પતિ છે સમુદ્રના તળિયે જોવા મળે છે એટલે એ બધી જે જૈવિક સંસાધન છે કે જે જીવિત છે એ બધા સંસાધનો છે જૈવિક સંસાધન અંદર તેનો સમાવેશ થાય છે હવે જૈવિક સંસાધનો મહાસાગરના તળિયે ક્યાં ક્યાં હોય તો કે પ્લેન્કટન પછી ડાયટોન સાગરીય ઘાસ બરાબર આપણે જે રીતના ખેતરની અંદર ઘાસ ઉગાવી છે પશુધનને ચારવા માટે તો તેને નિરવા માટે એ જેવું ઘાસ ઉગાડી છે એના કરતા ઉત્તમ પક્ષનું ઘાસ છે સાગરીના એટલે કે સમુદ્રના તળે આપણે જોવા મળે છે એટલે કે જૈવિકમાં આવે કારણ કે પોતાની ક્રિયા પોતાની જાતે કરે પોતાની ક્રિયા પોતાની જાતે શા માટે તો એ ઘાસ છે એ પોતાની જાતે શ્વસન પણ કરી શકે પોતાનો ખોરાક જાતે લઈ શકે અને પોતાની જાતે તે ગ્રોથ કરી શકે એટલે કે વધી શકે એટલે જૈવિક સંસાધનની અંદર આવે એટલે કે સાગરીય ઘાસ ત્યારથી સમુદ્ર ફૂલ આપણે જે પૃથ્વી સપાટી ઉપર છે ફૂલના વિવિધ છોડવા જોવા મળે એવી જ રીતે છે સાગરના તળિયે તો સાગરની એટલે સમુદ્રની સપાટી ઉપર છે વિવિધ ફૂલ છોડ જોવા મળે છે એટલે સમુદ્ર ફૂલ ત્યાર પછી વિવિધ પ્રકારની માછલીઓ તમે બધા ગયા છો કારણ કે તે કેવી છે સજીવ છે સજીવ જે કઈ સજીવ વસ્તુ હોય અને સમુદ્રના તળિયે હોય તો સમુદ્રની સાથે સંકળાયેલી હોય તો બધા તત્વો છે જૈવિક તત્વની અંદર આવે અને તેમાં સાગરીય જૈવિક સંસાધનની સમાવેશ થાય છે એટલે કે વિવિધ પ્રકારની માછલીઓ ત્યાર પછી ઝીંગા પછી ગોકુળ ગાય પછી કરકલા હોય પછી પરવાળા હોય અને વિવિધ પ્રકારની સીપ બરોબર કે વિવિધ પ્રકારની સીપ છે આ બધી સજીવ છે સાગરીય જૈવિક સંસાધનની અંદર આવે છે ટૂંકમાં સાગરીય જૈવિક સંસાધનની અંદર એ વસ્તુ આવી શકે કે જે લિવિંગ છે જે સજીવ છે જેની અંદર સેન્સ છે બરોબર જેની અંદર પોતાની ખોરાક મેળવવાની તથા પોતાની ક્રિયા પોતે જાતે કરી શકે છે એવા બધા સંસાધનો છે કે તેઓ બધા જ તત્વો છે જૈવિક સંસાધન જે આવી શકે છે ત્યાર પછી તે બીજું વર્ગીકરણ સાગરીય ખનિજ સંસાધન પૃથ્વીની સપાટી ઉપર અથવા પૃથ્વીના પેટાળમાં જે કઈ સંસાધનો મળે એના કરતા અતિ ગુણવત્તાવાળા અને અતિ ઉત્તમ એવા સંસાધનો છે સાગરની અંદર મળે છે એટલે કે સાગરની અંદર એનાથી ઉત્તમ લક્ષણો
खनिज से प्राप्त થાય છે. હવે સાગરી સંસાધન ની અંદર બે ખનિજ તત્વો મળે. ક્યાં ક્યાં? એક તો એના પાણીમાં દ્રાવ્ય હોય એવા અને તેના તળિયા હોય એવા. એક તો સમુદ્રના પાણીની અંદર દ્રાવ્ય હોય એવા ખનિજો મળે આપણે સાગરી સંસાધન ની અંદર, અને બીજી છે એના તળિયે અથવા પાણીના તળિયે હોય બરોબર એવી એવી ખનિજો છે આપણે સાગરી સંસાધનમાં મળે છે. તો પાણીમાં દ્રાવ્ય હોય એવી કઈ કઈ ખનિજો છે આપણે સાગરી સંસાધનની અંદર મળે? તો એક તો મીઠું, તો મીઠું છે પાણીની અંદર દ્રાવ્ય હોય બરોબર, એટલે મીઠું છે એના પાણીની અંદર દ્રાવ્ય હોય ખનિજ મળે, પણ એમાં એના પાણીમાં દ્રાવ્ય સ્વરૂપે મળે. ત્યાર પછી બ્રોમિન છે, મેગ્નેશિયમ છે, ક્રોમ, જસત, આ બધું છે એ આ બધું છે એ પાણીમાં દ્રાવ્ય હોય છે, અને પાણીમાં દ્રાવ્ય હોય એ રીતે આપણે પ્રાપ્ત થાય છે આપણે. ત્યાર પછી પાણી સમુદ્ર હોય પાણીમાં દ્રાવ્ય હોય પણ સમુદ્રના તળિયે હોય એવી કઈ કઈ ખનિજો મળે આપણને? તો કે યુરેનિયમ, થોરિયમ, હીરા, મેગ્નેટાઇટ, વિવિધ પ્રકારના મોતી, એ બધી ખનિજ છે આપણને સાગરી સંસાધનમાંથી પ્રાપ્ત થાય છે, એટલે કે પાણીના તળિયે હોય છે, પાણીમાં દ્રાવ્ય હોતી નથી. તમને ખબર છે કે અહીંયા જામનગરની પાસે પિરોટન નામનો ટાપુ છે. આ પિરોટન નામનો ટાપુ છે ના એક નેચરલ પાર્ક, એક મરીન નેચરલ પાર્ક બનાવ્યું છે, અને તેની અંદર એક કાળો નામની માછલી છે. કાળો નામની માછલી છે એ મોતી આપે છે, એટલે મોતી પણ આપણને ક્યાંથી મળે છે? સાગરીય સંસાધનની અંદર મળે છે, અને તેને ખનિજ તરીકે મોતીનો સમાવેશ છે ખનિજની અંદર કરવામાં આવે છે. ત્યાર પછી ત્રીજો વર્ગીકૃત કરવામાં આવ્યો છે સાગરીય સંસાધનની અંદર ઉર્જા સંસાધન. ઉર્જા સંસાધનની અંદર પાછા બે પ્રકાર થતા પડે છે, એક તો પરંપરાગત ઉર્જાના સ્ત્રોત અને બિન પરંપરાગત ઉર્જાના સ્ત્રોત. બિન પરંપરાગત ઉર્જાના સ્ત્રોત એટલે કેવા? ફૂટે નહીં એવા, અફૂટ હોય, અને પરંપરાગત ઉર્જાના સ્ત્રોત એટલે કે ફૂટી જાય એવા. આપણે ખનિજ નિરીક્ષણમાં જોયું હતું ને કે નજીકના ભવિષ્યમાં છે જેનો ઉપયોગ કરવા માટે અક્ષમ હોય બરોબર, એવી ખનિજો છે એ પરંપરાગત ઉર્જાના સ્ત્રોતમાં હોય. જ્યારે કોઈ પણ ખનિજનો ઉપયોગ છે આપણે કર્યો હોય અને ટૂંક સમયમાં બીજી વાર થઈ તેનો ઉપયોગ કરવા માટે સક્ષમ હોય તો એવી ખનિજો છે એ બિન પરંપરાગત ઊંજાના સ્ત્રોતમાં આવી શકે છે. તો પરંપરાગત ઊંજાના સ્ત્રોતમાં કઈ કઈ ખનિજ આવે? તો ખનિજ તેલ અને કુદરતી વાયુ. ખનિજ તેલ અને કુદરતી વાયુનો સમાવેશ છે એ પરંપરાગત ઊંજાના સ્ત્રોતમાં કરવામાં આવે છે, કારણ કે એનો એક વખત ઉપયોગ કર્યા પછી નજીકના ભવિષ્યમાં તેનો બીજી વાર ઉપયોગ કરવા માટે આપણે અસક્ષમ થઈ, કારણ કે એનો ઉપયોગ કરવા માટે તેને બનવા માટે બહુ લાંબી પ્રક્રિયા જાય, એને બનવા માટે છે હજાર વર્ષ કરોડો વર્ષ સમયગાળો લાગે છે. ખનિજ તેલ અને કુદરતી વાયુ છે એ પરંપરાગત ઊંજાના સ્ત્રોતમાં સમાવેશ થાય છે. ત્યાર પછી આ ખનિજ તેલ અને કુદરતી વાયુ છે એ કયા પ્રદેશના સાગરી સંસાધનોમાં સૌથી વધારે જોવા મળે? તો કયા વિસ્તારના અંદર સમુદ્ર આવ્યો, સમુદ્રની અંદર સૌથી વધારે છે એ પરંપરાગત ઊંજાના સ્ત્રોતો પ્રાપ્ત થાય છે? તો કે તો મેક્સિકો નો અખાત, મેક્સિકો નો અખાત છે, મેક્સિકન અખાતની અંદર છે સૌથી વધારે છે પરંપરાગત ઊંજાના સ્ત્રોતો આપણને મળી રહે છે. ત્યાર પછી નોર્થ સી, નોર્થ એટલે કે ઉત્તર દરિય વિસ્તારમાં. પછી ઉત્તર અલાસ્કાનો જે દરિયા કિનારો છે ત્યાં પણ છે આપણે પરંપરાગત ઊંજાના સ્ત્રોતો પ્રાપ્ત થાય છે. ત્યાર પછી ઓસ્ટ્રેલિયાના દરિયા કિનારામાં, ત્યાર પછી તાઇવાનના દરિયા કિનારામાં અને જાપાનના દરિયા કિનારામાં છે પરંપરાગત ઊંજાના સ્ત્રોતો આપણને પ્રાપ્ત થાય છે. આપણા ભારતની અંદર પણ અરબ સાગરની અંદર મુંબઈ ખાતે બોમ્બે હાઈ નામની રિફાઇનરી આવેલી છે, એ બોમ્બે હાઈની રિફાઇનરીમાંથી આપણને છે ખનિજ તેલ અને કુદરતી વાયુ પ્રાપ્ત થાય છે. ત્યાર પછી જોઈએ તો બિન પરંપરાગત ઊંજાના સ્ત્રોતો. બિન પરંપરાગત ઊંજાના સ્ત્રોતોમાં કેવા ઊંજાના સ્ત્રોતોનો સમાવેશ થાય? કે જે ઊંજાના સ્ત્રોતો અફૂટ હોય, જે ફૂટે નહીં, એનો એક વખત ઉપયોગ કર્યા પછી બીજી વખત ઉપયોગ તરત જ તમે બીજી વખત ઉપયોગ કરવા માટે સક્ષમ હો, ચાલો તો કરી શકો તેમ હોય, અને નજીકના ભવિષ્યમાં તેનો ઉપયોગ થઈ શકે એમ હોય તો એવા ઊંજાના સ્ત્રોતને છે બિન પરંપરાગત ઊંજાના સ્ત્રોતો કહેવામાં આવે છે. ટૂંકમાં એ અફૂટ છે, એ ફૂટે નહીં છે નહીં બરોબર, જે સૂર્યના કિરણો છે એ કાયમ દરરોજ આપણે મળી રહે એ ફૂટે તેમ છે નહીં, એવા ઊંજાના સ્ત્રોતને બિન પરંપરાગત ઊંજાના સ્ત્રોત કહેવામાં આવે છે. સમુદ્રના કિનારે આવતી ભરતી થી ઊર્જા મેળવવામાં આવતા. સમુદ્રના કિનારે તમને ખબર છે મોટા મોટા મોજા ઉછળે, તો મોટા મોટા મોજા ઉછળે તો ના એને ટર્બાઇન મૂકી તો જનરેટર મૂકીને છે વીજળી ઉત્પન્ન કરી શકાય છે. તો એ સમુદ્રના મોજાઓમાં જે મોજા આવે ને મોજાની તરંગોમાં છે પ્રચંડ ઊર્જા હોય, તો પ્રચંડ ઊર્જાના કારણે છે આપણે વીજળી પેદા કરી શકીએ છે. મોજાથી દરરોજ એટલે કાયમ પ્રતિક્રિયા હશે એકૂટ છે બરોબર, ફૂટી જાય તેવા છે નહીં, એટલા માટે તે બિન પરંપરાગત ઊર્જાનો સ્ત્રોત છે. તો સૌથી વધારે મોજાનો મોજા દરિયાઈ મોજા સૌથી વધારે ક્યાં ઉછળે છે? તો કે વિશ્વની અંદર કેનેડા
કેનેડાના નોવાસ્કોડિયામાં ખંડીની ખાડીમાં નોવાસ્કોડિયાનો જે પ્રદેશ છે કેનેડાના નોવાસ્કોડિયામાં ખંડીની ખાડીમાં તે કેનેડાના નોવાસ્કોડિયાનો જે વિસ્તાર છે એની ખંડીની ખાડીમાં લગભગ 15 મીટર સુધીના છે મોજા ઉછળે છે એટલે કે 15 જેટલી 45 ફૂટ ઊંચાઈના મોજા ઉછળે છે 45 ફૂટ ઊંચા મોજા ઉછળતા હોય જ્યાં તો ના ટર્બાઇન ઉપરમાં આવે છે કેટલું ફરે અને તેના કારણે છે વીજળી ઉત્પન્ન કરી શકાય તો આ તો આપણા સાગરીય સંસાધનોનું વર્ગીકરણમાં ત્રણ પેટા પ્રકાર પાડવામાં આવે છે તો સાગરીય જૈવિક સંસાધનો સાગરીય ખનિજ સંસાધન અને ઊર્જા સંસાધનો એમાં ઊર્જા સંસાધનની અંદર પાછા બે પેટા પ્રકાર પડે છે કે કયા તો કે પરંપરાગત ઊર્જાના સ્ત્રોતો અને બિન પરંપરાગત ઊર્જાના સ્ત્રોતો હવે આપણે જોવાનું છે સાગરીય સંસાધન સાથે સંકળાયેલી સમસ્યાઓ અને તેના ઉકેલો સાગરીય સંસાધનની સમસ્યાઓ અને ઉકેલો પણ જોવાના છે કે કઈ કઈ સમસ્યાઓ છે સાગરીય સંસાધન સાથે સંકળાયેલી છે અને તેને દૂર કરવા માટે કયા કયા ઉપાયો જોવા તો પહેલા આપણે સમસ્યા જોઈએ તો અત્યારના સમયમાં તે વિવિધ ટેકનોલોજીનો ઉપયોગ થયો છે તો વિવિધ ટેકનોલોજીના વિકાસને કારણે ખૂબ જ મનુષ્ય તે પ્રગતિ કરી રહ્યો છે હવે પહેલાના સમયમાં મનુષ્ય તે પોતાના ખોરાક માટે છે માછલીઓ પકડતો એટલે કે દરિયાઈ જીવસૃષ્ટિનો ઉપયોગ પોતાના ખોરાક માટે કરતો પણ જ્યારે તે વેચતો નહીં ફક્ત ને ફક્ત પોતાને જોતું હોય એટલું તે તેમાંથી લેતો અને બીજું કે તેની જેમ રહેવા દેતો એટલે જે જેટલું જોતું હતું એટલો તેનો ઉપયોગ કરતો હતો જેના કારણે છે એક સંતુલા જેવી રહેતી હતી પણ આજે છે વિવિધ ટેકનોલોજીના ઉપયોગને કારણે છે દરિયા સુધી સૂચિનો છે ખૂબ જ ઉપયોગ થઈ રહ્યો છે જેના કારણે તે કુદરતી દરિયાનું જે કુદરતી સંસાધન છે એ ખૂટી રહ્યું છે તો પહેલી સમસ્યા જોઈએ તો વિવિધ ટેકનોલોજીના ઉપયોગથી આજે અનિયંત્રિત મત્સ્યાંથી આ સંપત્તિનું પ્રમાણ ઘટી રહ્યું છે વિવિધ ટેકનોલોજીના ઉપયોગને કારણે છે મત્સ્યની પ્રવૃત્તિ છે વિશ્વની અંદર ખૂબ જ વધી રહી છે બરોબર જેના કારણે છે દરિયાની અંદર જે કાંઈ માછલાઓ છે એનું પ્રમાણ છે ઘટી રહ્યું છે એટલે કે સાગરીય સંસાધનની જે મત્સ્ય છે જૈવિક સંસાધન છે તેનું પ્રમાણ ઘટી રહ્યું છે અત્યારે માછલાઓમાંથી છે વિવિધ પ્રોડક્ટ બનાવવામાં આવે વિવિધ દવાઓ બનાવવામાં આવે બરોબર ત્યાર પછી વિવિધ ફેક્ટરીની અંદર તેને પેકિંગ કરવામાં આવે જેના કારણે છે મત્સ્યની પ્રવૃત્તિ ખૂબ જ પ્રમાણમાં થઈ રહી છે તો આ મત્સ્યની પ્રવૃત્તિ છે ખૂબ જ પ્રમાણમાં થતી હોવાના કારણે છે સાગરની અંદર છે તો સમુદ્રની અંદર છે તેનું પ્રમાણ છે સતત ઘટી રહ્યું છે ત્યાર પછી બીજી એ સમસ્યા કઈ છે તો કે સાગરીય સંસાધન પર માઠી અસર થઈ છે અને પારિસ્થિતિક તંત્ર બગડ્યું છે તો મત્સ્યની પ્રવૃત્તિ છે શું થાય તો મત્સ્યનું પ્રમાણ છે ધીરે ધીરે છે ઓછું થતું જાય તો લુપ્ત થતું જાય તો જેના કારણે સમુદ્રની અંદર છે અમુક જંતુઓ થાય બરોબર માછલીનું પ્રમાણ ઘટે તો જે અમુક જે જંતુ થાય તો જંતુને છે માછલા ન હોય તો કોઈ ખાઈ શકે નહીં એટલે પાણીથી દૂષિત થાય અને પાણી દૂષિત થવાથી બીજી સજીવ કૃષ્ણનો પણ નાશ થાય છે એટલે કે પારિસ્થિતિક તંત્ર બગડ્યું છે શા માટે તો કે મત્સ્યની પ્રવૃત્તિ ખૂબ જ પ્રમાણમાં વધી રહી છે ટેકનોલોજીના ઉપયોગને કારણે જેના કારણે સાગરની અંદર છે માછલાઓનું પ્રમાણ ઘટી રહ્યું છે અમુક સમયે છે અમુક જંતુઓ છે સાગરની અંદર ઉત્પન્ન થાય તો આ જંતુઓને ખાવાવાળું બીજું કોઈ જીવત ન હોય એટલે કે માછલાઓ ન હોય તો તે જળનું પ્રદૂષણ થાય અને જેના કારણે છે અમુક બીજી જે સજીવ સૃષ્ટિ છે દરિયાની માછલાઓ સિવાયની જે કાંઈ સજીવ સૃષ્ટિ વનસ્પતિ છે ઘાસ છે ફૂલ છે બરોબર માછલા સિવાયના ઈંગા છે ગોકુળ ગાય છે બરોબર ભૂમલા છે એ બીજી સજીવ સૃષ્ટિ છે એની ઉપર માટી અસર થાય અને તે બગડે છે એટલે કે પારિસ્થિતિક તંત્ર બગડે છે જેની માટી અસર થઈ જાગૃત સંસાધન ઉપર પડે છે કેનેડાના ન્યૂ ફાઉન્ડલેન્ડના કિનારે કે કેનેડાનો ન્યૂ ફાઉન્ડલેન્ડનો કિનારો છે એના પુષ્કળ પ્રમાણમાં માછલાઓ જે મળી આવે છે તો મત્સ્યની પ્રવૃત્તિને કારણે છે ઈ ક્ષેત્રમાં છે ઈ ક્ષેત્રમાં પણ માછલાઓનું પ્રમાણ અત્યારે ઘટી રહ્યું છે જેના કારણે તેનું પણ પારિસ્થિતિક તંત્ર છે બગડી રહ્યું છે ત્યાર પછી ખંડી છાંતીય પ્રદેશોમાં શહેરો અને ઉદ્યોગોના દૂષિત પાણી ફાળવવાથી સાગરીય જીવકૃષિનો નાશ પામે છે તો તમને ખબર છે કે વિશ્વના મોટાભાગના શહેરો છે કાં તો દરિયા કિનારે હોય અને કાં તો તે નદી કિનારે હોય કાંઈ દરિયા કિનારે વસવાટ હોય કાંઈ નદી કિનારે નદી કિનારે અને દરિયા કિનારે વસવાટ હોવાનું કારણ એ કે એને સહેલાથી જે પાણી મળી શકે તો પાણીનો સહેલાથી નિકાલ કરી શકાય એટલા માટે કોઈ વિશ્વના મોટાભાગના શહેરો છે કાંઈ દરિયા કિનારે હોય ને કાંઈ નદી કિનારે હોય છે ઠંડી સર્દીના પ્રદેશોમાં જે કાંઈ શહેરો છે અને જે કાંઈ ઉદ્યોગો છે એ પોતાનું દૂષિત પાણી શહેરો હોય તો શહેરોની અંદર રોજિંદા રોજમાં જે માનવી પોતાનું પાણી ઉપયોગ કરે છે કપડાં ધોવે છે વાસણ ધોવે છે પોતે સ્નાન કરે છે બરોબર વિવિધ પ્રવૃત્તિનો ઉપયોગ કરે છે તો પ્રવૃત્તિ કરેલું જે કાંઈ ગંદુ પાણી છે
गटर द्वारा नदियों में टाळे तो समुद्र में टाळे तो नदियों में टाळे तो नदियों द्वारा समुद्र में पड़े तो डायरेक्ट समुद्र में टाळे तो डायरेक्ट समुद्र में पड़े छे जेना कारणे छे हुं थाय के दूषित पाणी जमीन में टोळ टाळो में आवे जेना कारणे દરિયાઈ જે કે સજીવ સૃષ્ટિ છે એનું સ્વાસ્થ્ય બગડે અને એની ઉપર માટી અસર થાય છે એટલે કે ખંડિત જમીનના પ્રદેશોમાં શહેરો અને ઉદ્યોગોના દૂષિત પાણી ફેલવાથી સાગરીય જીવ સૃષ્ટિ નાશ પામે છે વા સાગરીય તંત્ર સાથે સંકળાયેલી સમસ્યા હતી તે કે કે સમસ્યા તો ફરી વખત હું તમને જણાવી નાખો તો કે વિવિધ ટેકનોલોજીના ઉપયોગને કારણે સાગરીય સંસાધનની સમસ્યાઓ તો કે વિવિધ ટેકનોલોજીના ઉપયોગને કારણે આજે તે મત્સ્યની પ્રવૃત્તિ સતત ને સતત વધી રહી છે આ મત્સ્યની પ્રવૃત્તિ વધવાને કારણે છે સાગરીય સંસાધનની અંદર માછલાઓનું પ્રમાણ છે એ ખૂબ જ ઝડપથી ઘટી રહ્યું છે હવે માછલાનું પ્રમાણ ઘટે તો શું થાય તો કે અમુક સમય છે અમુક જંતુઓ તે પાણી અંદર ઉત્પન્ન થાય જેને જંતુઓ એ જંતુઓને ખાવાવાળા માછલા ન હોય તો શું થાય એ જંતુઓનો છે ઉદ્રવ ખૂબને ખૂબ વધવા માંડે જેના કારણે બીજા સજીવો પણ તેની માટી અસર થાય અને બીજા સજીવોને સજીવ સૃષ્ટિને પણ એ વિનાશ કરી શકે એટલા માટે તેનું પારિસ્થિતિક તંત્ર બગડ્યું છે અને સાગરીય સંસાધનો પર તેની માટી અસર થઈ છે શાના માટે તો કે મત્સ્ય પ્રવૃત્તિને લીધે છે સાગરીય સંસાધનો પર માટી અસર થાય છે ત્યાર પછી કેનેડાના જે ન્યૂ ફાઉન્ડલેન્ડનો વિસ્તાર છે કેનેડાનો જે ન્યૂ ફાઉન્ડલેન્ડનો વિસ્તાર છે એના ખૂબ જ મોટા પ્રમાણમાં માછલાઓ મળ્યા હતા પણ આ મત્સ્યની પ્રવૃત્તિને ખૂબ ને ખૂબ ઝડપથી વધી રહેવાના કારણે છે ત્યાં માછલાઓનું પ્રમાણ છે ઘટી રહ્યું છે એટલે મત્સ્યનું પ્રમાણ છે ઘટી રહ્યું છે ત્યાર પછી ખંડિત સાથી પ્રદેશોમાં ખંડલી સાથી પ્રદેશો હોય તો બરોબર એ પ્રદેશોમાં જે કઈ શહેરો હોય અને જે કઈ ઉદ્યોગો હોય એના દૂષિત પાણી છે એ સમુદ્રની અંદર ખાલવામાં આવે છે જેના કારણે છે એ સમુદ્રી જીવ સૃષ્ટિ ઉપર તેની માટી અસર થઈ જાય છે તેથી દૂષિત સમુદ્રીય જીવ સૃષ્ટિ થઈ ધીરે ધીરે નાશ પામતી જઈ રહી છે આ તેની સમસ્યા હોય તેના ઉકેલો લે તો કે સાગરીય સંસાધનને શુદ્ધ કરવા માટે તો તેને પ્રદૂષિત તત્વો અટકાવવા માટે શું શું કરવા જોઈએ શું શું પગલાં લેવા જોઈએ સમુદ્રમાં છે ગટરનું અથવા તો ઉદ્યોગોનું દૂષિત પાણી ફળતા પહેલા તેની યોગ્ય ટ્રીટમેન્ટ કરવામાં આવે યોગ્ય પ્રક્રિયા કરવામાં આવે તેને અમુક પ્રમાણમાં શુદ્ધ કરીને ત્યાર પછી ખાલવામાં આવે તો સજીવ સૃષ્ટિ નાશ થતી નથી ટૂંકમાં નિયંત્રણમાં લઈ શકાય છે ત્યાર પછી શું કરવું કે સમુદ્ર સજીવ સૃષ્ટિને બચાવવા માટે મરીન નેશનલ પાર્ક જાહેર કરવા જોઈએ સમુદ્ર જીવ સૃષ્ટિ બચાવવી હોય તો શું કરવું જોઈએ મરીન નેશનલ પાર્ક જાહેર કરવો જોઈએ મરીન નેશનલ પાર્ક એટલે કે એવા પાર્ક એના સરકારનું જુદી જુદી નિયંત્રણ હોય આ દાખલા તરીકે આપણે જોઈએ કૃતિ કપાટી પર સરકાર છે અમુક જીવને બચાવવા માટે કાં તો અભયારણ્ય યોજના કરે છે તો નિશ્ચય પર જાહેર કરે છે જેના કારણે અમુક પ્રજાતિઓ કે લુપ્ત થતી બચાવી શકાય તો આપણે સમુદ્રીય જીવ સૃષ્ટિને બચાવવી હોય તો આપણે મરીન નેશનલ પાર્કની સ્થાપના કરવી જોઈએ જેના કારણે તે દરિયાઈ અને સાગરીય જીવ સૃષ્ટિનું આપણે રક્ષણ કરી શકીએ તો અહીં આપણે છે સાગરીય સંસાધનને સમાપ્ત કરીએ છીએ બરોબર આગળના લેક્ચરમાં આપણે કૃષિ ચિંતા વિશે ભણીશું જય હિન્દ જય ભારત